બોડાદના ખેડૂતે દાડમની ખેતી કરી ઓછા ખર્ચે વધુ આવક મેળવી હાડા વીઘામાં વાવેતર કરી ત્રણ હજાર મણ કરતાં પણ વધુ ઉત્પાદન આ ખેડૂતે મેળવ્યું બોડાદના ગરડાના રામપરા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ બારીયા કે જેઓની ઉંમર વર્ષ અડતાલીસ છે અને પોતે કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરેલ નથી તેમ છતાં પોતે ખેતીવાડી ક્ષેત્રે અનુભવના આધારે સારી પારંગતા મેળવેલ છે છેલ્લા સાત વર્ષથી સતત દાડમની ખેતી કરી રહ્યા છે આ ખેડૂતે પોતાના કોટા સુઝથી દાડમની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી છે આ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે કપાસ કે અન્ય પાકના વાવેતર માં કુદરતી આફતો વધુ પડતો વરસાદ અથવા વરસાદનું ખેચાણ કપાસના પાકમાં રોગચાળો જેવી અનેક અણધારી આફતોને કારણે ખેડૂતો આર્થિક નુકસાની અને સમસ્યાથી વાવેતર છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે ખેડૂત કાળુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે પોતાની સાડા નવ વીઘા જમીનમાં દાડમના કુલ અગિયારસો રોપાનું વાવેતર કરેલ છે કુલ સાડા નવ વીઘાનું દાડમનું વાવેતર કરેલ છે આ પાકના પિયત માટે ડીપ પદ્ધતિ નો ઉપયોગ કરે છે હાલ આ ખેતી માં વધુ સેન્દ્રિય ખાતર નો ઉપયોગ કરવામાં આવેલ છે અને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે પરંતુ ક્યારેક વરસાદી માહોલ માં કોઈ રાગ રોગ આવવાને કારણે ફૂગ નશક દવાનો થોડો ઘણો છટકાવ કરવામાં આવે છે જેથી દાડમના છોડને પૂરતું રક્ષણ મળી રહે છે અને કોઈપણ પ્રકારનો સડો બેસતો નથી અને પાકને કોઈ પણ નુકસાન થવાની ખેડૂતમાં ભીતિ પણ રહેતી નથી આ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે કપાસના વાવેતર કરતા આ પાકમાં ખૂબ જ સારો મહત્તમ નફો રહે છે અને ઓછા ખર્ચે વધુ ફાયદો ખેડૂતને થાય છે તો કપાસની દ્રષ્ટિએ આ દાડમનું વાવેતર ખૂબ જ લાભદાયી અને ઉત્તમ છે તેમ ખેડૂત કાળુભાઈ બારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું આ ખેડૂત દ્વારા પ્રતિ વિઘા દીઠ ત્રણસો મણ દાડમનું ઉત્પાદન મેળવે છે તેમ છતાં જો વાતાવરણ અનુકૂળ હોય તો ત્રણસો મણથી પણ વધુનો પાક મેળવે છે અને તેમનું બજારમાં સો રૂપિયા પ્રતિ કિલો દીઠ સુધીનું વેચાણ થાય છે જ્યારે મને સોળસોથી બે હજાર રૂપિયા સુધીનો બજાર ભાવ મળે છે આ ખેડૂત દ્વારા દાડમનું વેચાણ અમરેલીની બજાર ખાતે કરવામાં આવેલ છે આ ખેડૂત ભણે ગણેલ નથી તેમ છતાં પોતાના કોટા સુધી લાખોની કમાણી કરી મારું નામ કાળુભાઈ બારીયા રામપુરા ગામ તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અમે દાડમની ખેતી કરવી છે દાડિયામાં અમે આમ અટકાળે અગિયારસો છે પણ નવથી સાડા નવ વીઘાનું વાવેતર ગણાય આમાં અમે તો ઓર્ગેનિક વાપરવી છીએ પણ જ્યારે કોઈ વરસાદનું એવું બહુ માહોલ હોય ત્યારે ક્યારેક દવા ફૂગનાશક માટે મારવી પડે ઉત્પાદન તો દાડિયામાં જો સારું મળે બરાબર પણ આમાં એવું છે કે અમુક પ્રકારના કુદરતી રોગ આવે ફૂગ નાશક છે આ તે ત્યારે કદાચ ઓલું થાય ખર્ચો જોતા દાડેમની ખેતીમાં કપાસ કરતા હોય આપણને લાભ સારો મળે એની માટે દાડેમ માટે વાવો દાડેમનું એક વીઘામાં જો ફાલફૂલ રોગ ન રહ્યો હોય તો ઉત્પાદન આપણને સારું મળે અથવા અઢીસો મણ ઉતરે કોઈ ત્રણસો મણ ઉતરે એવું ઉતારો આપણે બે આ વાતાવરણ ઉપર જાય એક મણનો આમાં તો આ માર્કેટ ભાવ કહેવાય બરાબર માર્કેટમાં ક્યારેક હોના કિલો વેસાય ક્યારેક એસીના કિલો જાય ક્યારેક પાહઠના કિલો જાય પણ કપાસ કરતાં ટૂંકમાં આપણને દાડમની ખેતીમાં પૈસો મળે આમાં આપણે ખરસ ખેતીમાં બિલકુલ બીજું કાંઈ ખડામણ કે આ તે કાંઈ આવે નહીં દાણ સોંપ્યા પછી આને આપણે કાઢવાય ન હોય અને કપાસમાંની એમાં તો શું કે ખેલે ને ખેલે આપણે ખેતી કરવી સોંપવું ક્યાં હું ને અમારે અહીંથી માર્કેટમાં આને લઈ જવા પડે અમે અમરેલી લઈ જઈએ છીએ માર્કેટમાં અમરેલી ભાવ પીઠે આપતા રહે કે અમુક સમયે ભાવ સારા હોય તો એસીના કિલો જાય પાહના કિલો જાય અને હો પણ હોય તેને આવે છે મારે અભ્યાસ તો આમ ગણો તો મેં આ સાતક વર્ષથી દાડે વાયા છે અને મારી ઉંમર અડતાળી વર્ષ છે હું ભણવામાં સાહેબ એ કંઈ આપણે ભણેલા નથી પણ આપણને એવી કોઠા હોય ખરી કે ભાઈ આપણે આપણે ખેતીમાં આપણે આ વાપરીએ તો પાક લઈ શકીએ આપણે આથી આપણને સારો પાક મળે બાગાયત ખેતી કરવાનો વિચાર આમ તો ગણો ને તો આપણે આજે અમુક અમુક છમાહામાં વાવાઝોડા થતા હતા કોઈ અથવા રોગ એવા આવતા કપાસમાં એટલે ઠાક્યા હતા કપાસમાં પછી અમે બધાય ભેગા થઈને કીધું કે ભાઈ આપણે બધું આ વાવેતર ફેરવી કીધું તે દાડેમની ખેતી કરી